રાજકોટમાં સીજીએસ ગેસ્ટ્રો સર્જરી સેન્ટર અને સીજીએસ ઓબેસિટી ક્લિનિકના ડોક્ટર કાર્તિક સુતરિયા અને ડોક્ટર મેહુલ વિકાણી દ્વારા ઓબેસિટી તથા વેઇટ લોસ પર ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ડોક્ટર પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. અને અમે ખાસ આજે એક હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ રાખેલો છે. મેદસ્વીતા જે છે એ આપણા દેશમાં ખૂબ જ મોટી સમસ્યા હવે થઈ ગઈ છે. ટીબી છે, મલેરિયા છે, કેન્સર છે, એના કરતાં પણ વધારે જો કોઈ ચિંતિત રોગ હોય તો એ મેદસ્વીતા છે. એટલે એની અવેરનેસ માટે આજે અમે ખાસ એક પ્રોગ્રામનું આયોજન કરેલું છે કે જેની અંદર ઘણા બધા દર્દીઓ આવેલા છે, જે લોકોને મેદસ્વીતાથી નું વિશે જાણવું છે કે એનાથી શું શું તકલીફો થાય છે, એની સારવાર કઈ રીતે કરવી. એટલે અમે બધી જ પ્રકારનું ખોરાકના માર્ગદર્શન, કઈ રીતે લેવાનો ખોરાક, કઈ રીતે નહીં લેવાનો, કસરતનો રૂપ શું છે, અને જો એનાથી કંટ્રોલ ન થાય તો બેરિયાટ્રિક સર્જરી કઈ રીતે આપણને કામ આવતી હોય છે, એ બધી જ વસ્તુઓનો આજે અમે બધાને કહેવાના છીએ. પ્રીવિયસલી આઈ વોઝ ઓફ 108, મારું 108 કિલો વજન હતું. એન્ડ એ જે વજન હતું એની લીધે મને બધા બહુ જ કોમ્પ્લિકેશન્સ થતા હતા. ફિઝિકલી તો હતા જ કે ડાયાબિટીઝના ઇશ્યુઝ થતા હતા, દેર વોઝ અ જોઈન્ટ પેઇન્સ, ઘણા ઇશ્યુઝ હતા, પણ મેન્ટલી વોઝ ધી બિગેસ્ટ ઇશ્યુ મારા સાથે. કોન્ફિડન્સ લેવલ ડાઉન હતો. કોઈ પણ ક્લોથ્સ પહેરવા હોય તો કોઈ પણ મોલમાં કે કોઈ પણ જગ્યાએ જાઓ તો સાઇઝ અવેલેબલ ન હોય, દેટ વોઝ ધી બિગેસ્ટ કહેવાય ને કે ફેલિયર હતું મારા માટે ટુ ફાઇન્ડ અ ક્લોથ ઓફ માય સાઇઝ. સેકન્ડલી મારું કોન્ફિડન્સ લેવલ એકદમ ડાઉન હતો. આઈ વોઝ ટોટલી નેગેટિવ. કોઈ પણ સિચ્યુએશન્સ આવે, કોઈ પણ વસ્તુ આવે, તેનું નેગેટિવ પહેલાં લેતી હતી. એન્ડ દેન વી વેર ડિસાઇડેડ, અમને ખબર પડી કે આવી રીતના એક ઓપરેશન થાય છે ઓબેસિટીનું. એન્ડ વી વેર થિંકિંગ કે આ કરવા જેવું છે કે નહીં, બીકોઝ આનું નોલેજ નથી અત્યારના કોઈની પાસે બી. તો વી વેર ટેકિંગ એઝ અ રિસ્ક કે આને લેવું કે ન લેવું. હું અને મારા હસબન્ડ વોઝ ટોટલી ડિસ્કશન્સમાં હતા. એન્ડ વી સ્પેન્ડ 2 યર્સ ટુ ડિસાઇડ કે કરવું કે નહીં. વી વેન્ટ ટુ 2-3 ડોક્ટર્સ કે ક્યાં જવું ક્યાં ન જવું. ફાઇનલી વી વેન્ટ ટુ કાર્તિક સુતરિયા અને મેહુલ સર પાસે ગયા. એન્ડ વી ગોટ અ ગાઈડન્સ કે કેવી રીતના કરવું જોઈએ. એમણે અપ્રોચ નહીં કર્યો કે તમે કરી લો, બટ એણે ગાઈડન્સ આપ્યું કે વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, તમે કેવી રીતના કરશો, શું પ્રોબ્લેમ્સ જઈ તમારા ઓવરકમ થશે. એન્ડ આઈ લિટરલી બ્રેક ડાઉન જ્યારે હું એમની પાસે મળવા ગઈ ત્યારે હું આઈ લિટરલી ક્રાઇડ કે ભાઈ મને આ પ્રોબ્લેમ્સ થાય છે, મારે આનું સોલ્યુશન જોઈએ છે. અને એમણે એઝ અ ફ્રેન્ડ તરીકે મને ગાઈડન્સ આપ્યું. સીજીએસ ગેસ્ટ્રો સર્જરી સેન્ટર અને સીજીએસ ઓબેસિટી ક્લિનિક અમારા વેન્ચર્સ છે. આજે અમે એક યુનિક ઇવેન્ટ રાખેલી છે જેને કહેવાય છે સપોર્ટ ગ્રુપ મિટિંગ. અત્યાર સુધીમાં ઘણા બધા ઓબેસિટીને લગતા જે ઓપરેશનો હોય એ સીજીએસ હોસ્પિટલમાં થયેલા છે. આ બધા જ ઓપરેટ થયેલા દર્દીઓને આજે અમે બોલાવ્યા છે, એમની સાથે વાર્તાલાપ કરવો, એમની જે તકલીફો હોય એ કેવી છે એ એકબીજા સાથે શેર કરે. સૌથી મહત્ત્વની વાત કે એ એકબીજા સાથે શેર કરે, કારણ કે દરેક વ્યક્તિની, દરેક પેશન્ટની ઓપરેશન પછીની નાની મોટી તકલીફો હોય એ ભલે માઇનર હોય કે મેજર હોય પણ એ અલગ અલગ રહેવાની, પણ એ દરેક વ્યક્તિ માટે ઇમ્પોર્ટન્ટ પણ એટલી જ રહેવાની. એટલા માટે અમે આ એક અલગ પ્રકારનું સેમિનારનું આયોજન કર્યું કે જેની અંદરમાં આ દર્દીઓ બધા એકબીજાને મળે, એકબીજાના પ્રોબ્લેમ્સને શેર કરે અને એને સોલ્યુશન પણ લાવી શકીએ.